भारतीय जनता पार्टी अमारा वोर्ड नंबर 7ના જે 4 ઉમેદવાર નક્કી કર્યા છે અમારી પર જે વિશ્વાસ રાખ્યો છે એને અમે પૂરા અર્થમાં ખરા ઉતરીશું કેટલાક લોકોને ટિકિટ ન મળતા તેઓ પાર્ટી વિશે વિરુદ્ધ બોલે છે જ્યારે ભાજપમાં હતા ત્યારે પાર્ટી સારી લાગે છે અત્યારે ભાજપ ટિકિટ ન આપી તો એ ખરાબ લાગે છે એ તદ્દન ખોટી વાત છે આપણે પોતાના ઘરમાં હોઈએ ત્યારે મા બાપ પાસે ઘણી બધી માંગણીઓ કરતા હોઈએ મા બાપ આપણી એ માંગણી ન સંતોષે તો મા બાપ આપણે બદલી શકતા નથી એવી જ રીતે અમે તો અમારા વિચારો પાર્ટી સાથે વળેલા છે અને પાર્ટી એ અમારા માટે સર્વસ્વ છે પાર્ટીનો વિરોધ કરવો જોઈએ નહીં કેટલાક લોકો ભ્રષ્ટાચારના ને ગમે તેવા આક્ષેપો કરે છે હું એમને કહેવા માંગુ છું કે જ્યારે તમે ભાજપમાં હતા ત્યારે સારું હતું ને ભાજપે ટિકિટ ન આપી એટલે ભાજપ વિરુદ્ધ આક્ષેપ કરો છો તમે પોતાની જાતે અરીસામાં જુઓ કે તમે કેટલા સાચા છો તમે પોતે બીજાને ભ્રષ્ટાચારના આક્ષેપો કરો છો કેટલાય લોકો સમાજમાં જુઓ અત્યારે વ્યાજ છે કે લોકોના કેરેક્ટર ને બધા ઘણા બધા છેલ્લી હદ સુધી જાય છે અત્યારે તમે જુઓ કે કેટલાય લોકો અનાજના કૌભાંડોમાં બી પકડાયેલા છે અને અત્યારે ટિકિટની આશા કરે છે ટિકિટ ન મળે તો ભાજપ ખરાબ આ વાત તદ્દન ખોટી છે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કાર્યકર્તાની સાથે છે અને રહેશે આ વખતે ઘણા બધા લોકો ઉમેદવારી કરેલી છે ભારતીય જનતા પાર્ટીના દરેક કેન્ડિડેટ આમાં વિજયી થશે અને ભરૂચની સેવા માટે હર હંમેશ તત્પર રહેશે આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને તમામ હોદ્દેદારશ્રીઓએ ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી સૌએ અમારી પર વિશ્વાસ મૂકીને અમને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે અમે એમના વિશ્વાસમાં ખરા ઉતરીશું અને જંગી બહુમતીથી જીતીશું इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए